వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమిరముదా ధర్మనందనమహం విచింతయే ధర్మనందనమహం విచింతయే. విక్రమ సంవత్ 2074 వైశాఖ వద్ ఛఠ రవివార్ తారీఖ 6/5/2018 શ્રી સ્વામિનારાયણ મંદિર કારલીબાગ વડોદરામાં બિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજના 14મા પાટોત્સવ નિમિત્તે આપણે આ પંચ દિનાત્મક ત્રિવિધ શિબિરનું જે આયોજન કર્યું એનો આજે છેલ્લો દિવસ અને છેલ્લું સેશન છે. કલાક પછી હમણાં આપણે આ બધી જે કાંઈ પ્રવૃત્તિ કરી એ ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરી નિર્ભાર થઈને ભગવાનની ભક્તિમાં લાગીશું, ભગવાનમાં જોડાશું. આજે સવારના વારે અમે અહીંયા બાજુમાં કુંઢેલા ગામ છે, અડધો કલાક થાય પહોંચતા, ત્યાં સુંદર બહેનોના ભાઈઓના એટલા માળે ઉપલા માળે મંદિર બનાવ્યા કંડારીવાળા શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી, કંડારી સંત મંડળ, સુખદ સ્વામી, બ્રહ્મસ્વામી, મુનિસ્વામી, શ્યામ વલ્લભ વડતાલમાં સેવા કરે બધા ત્યાં હતા. એ કુંઢેલા ગામમાં પીજવાળા હરિવલ્લભ સ્વામીનો જન્મ થયેલો, એટલે પછી એ ગામમાં સ્વામીના ગુણગાન ગાયા ને બહુ મજા આવી. સ્વામીનું જીવન ઘણું બધું પ્રેરણાત્મક છે સાધુ સંતો માટે. ખાસ પૂજાવાનો ડોડ નહીં, પ્રસિદ્ધિમાં નહીં, પ્રેમ જગતનું જરાય તાન નહીં તો હરિ ભૂલાય કેમ. પૂજાવાનો ડોડ નહીં, પ્રસિદ્ધિમાં નહીં, પ્રેમ જગતનું જરાય તાન નહીં, હરિ ભૂલાય કેમ. સ્વામી વિશે આ વાત એના ગુણમાંથી આવી. તો સંતો, આપણે પણ ભગવાનમાં જોડાવાનું છે એટલે એ માર્ગે હલાય એટલું સારું. મહારાજ જીવન બની જાય તો સારું, મહારાજ સિવાય બીજું કાંઈ પણ જીવન રહે એ મુક્ત તો કહેવાય પણ અધૂરું ઘણું ગણાય. આપણા શાસ્ત્રોમાં, હિન્દુ સંસ્કૃતિમાં તો દેવને પણ મુક્ત કહે છે, ઇન્દ્રને પણ મુક્ત કહેવાય, બ્રહ્માને પણ મુક્ત કહેવાય, શ્વેતદ્વીપમાં રહ્યા છે એને, બદ્રિકાશ્રમમાં રહ્યા છે એને, આ બધાને મુક્ત કહેવાય છે. પરંતુ ગોપાળાનંદ સ્વામીની બાબતમાં આપણે જે વિચારી રહ્યા છીએ એમાં આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ, એમાં ભગવાન શ્રીહરિના સ્વરૂપ સાથે જે મહા આનંદમાં રહ્યા એ મુક્તની વાત તો આખી અલગ જ છે. હવે આપણે તો અહીંયા દેહ અને દેહના સંબંધના સુખો પણ આપણે જરા વાલા મટાડી શકતા નથી, એને વિશે શત્રુભાવ કરી શકતા નથી, તો ભગવાનની મૂર્તિના આનંદમાં પ્રેમ કેવી રીતે કરી શકાય? અને ભગવાનના એ દિવ્ય સ્વરૂપમાં જો જોઈએ એવો મહિમા થાય અને એમાં ગાઢ પ્રેમ થાય તો જ એ સિવાયના બધા સંકલ્પો સાથે ખરું વ્યાર થાય. પણ હવે મહારાજના સ્વરૂપનું એટલું બધું મહાત્મય તો કેવી રીતે જીવમાં નાખી દેવું? આ જીવને તો બીજી કેટલીક બલા વળગી છે, આ જીવને ભગવાનની મૂર્તિ સિવાય બીજી કેટલીક બાબતનો ખૂબ મહિમા છે. એ વસ્તુ આમ હારી લાગે છે, એનાથી એ બહુ પ્રભાવિત રહે છે, આવું બધું જીવમાં ખૂબ અજ્ઞાન ભર્યું છે. ભગવાનને ઓળખતો નથી, ભગવાનને સમજતો નથી, એનો મહિમા, એનો પ્રતાપ, એની મોટાઈ,
એ બાબતમાં જીવને હજી અંદર કાંઈ બહુ ઉતર્યું હોતું નથી. બાર બારથી હવ લોલે લોલ ભગવાન ભજે એની કાંઈ ના નહીં, સારી વાત છે. સેવા કરે, દોડી દોડીને કામ કરે, એને હૃદયમાં ભાવના હોય, ભગવાનને પામવું હોય, જન્મ મરણ ટાળવા હોય, એવું બધું બહુ ન હોય તો આ લોકમાં પણ એણે સંસ્કારી થઈને સુખી જીવન જીવવું હોય એ વાત પણ હોય. એને લઈને સત્સંગમાં આવે, ભગવાન ભજે, સકામપણું ઘણું હોય, પણ કોઈ પણ પ્રકારે જો ભગવાન સાથે સંબંધ થાય, સંતો સાથે સંબંધ થાય, આવા સત્સંગમાં રહેવાય, નિર્માની થવાય અને કાંઈક ભગવાન અને સંતની સેવામય જીવન જીવાય તો એ જીવની ઘણી બધી ઉન્નતિ થાય થાય ને થાય. પરંતુ દિલ્હી બહોત દૂર હૈ, એ વાત આપણા સંતો માટે છે. ભગવાન પાસે જવું અને ત્યાં ટકવું એ ઘણું કઠણ છે, ઘણું કઠણ. માયામાંથી મુક્ત થવું એ બહુ કઠણ નથી, ભગવાનમાં જોડાઈ જવું એ ઘણું કઠણ છે. કારણ કે મહાપુરુષાદિક માયાથી તો મુક્ત છે, પણ ભગવાનમાં અખંડ જોડાઈ ના શક્યા કેમ જે એમને કાંઈક કરવાનું મન થયું, એટલે નિર્વિકલ્પપણે ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિની સામું જોઈ રહેવું ને એ આનંદમાં ગરકાવ રહેવું અને બીજો કોઈ સંકલ્પ ન ઉઠે એવી જે સ્થિતિ એ બહુ દુર્લભ છે, એ બહુ દુર્લભ છે. આ સત્સંગમાં જે પોતાના આગવા વિચારોને, ઈચ્છાઓને, સંકલ્પોને બહુ માન નહીં આપે, કેવળ ભગવાન અને ભગવાનના મોટા જે પુરુષો હોય એની આજ્ઞામાં વહ્યા કરતા હશે તો એને સુખ ઘણું રહે. પણ જે કોઈ મોટાની આજ્ઞામાં સમાયને જીવન નથી જીવી શકતા, જે કાંઈક પોતાની રુચિ પ્રમાણે પર્સનલ જીવન જીવવાની ટેવવાળા છે, એ પરમેશ્વરની રુચિ પ્રમાણે પણ જીવવા સમર્થ થવાના નહીં. અને પરિણામે એમની મુક્તિ તો થશે, પણ ભગવાન એને જેવો બનાવવા માગે છે એવો મુક્ત તો એ થઈ ના શકે, કેમ જે કોઈની આજ્ઞામાં રહી ના શક્યો. એટલે વારે વારે દાસ થાવ, દાસ થાવ, દાસ થાવ, દાસ થાવ, એવું આવ્યા જ કરે છે. દાસ થવાનો મિનિંગ જ એ છે કે આપણે આપણી બધી પર્સનલી ઈચ્છાઓ ઉપર પોતું મારીએ અને ભગવાનની ઈચ્છા મુજબ જ શ્વાસે શ્વાસ લઈએ અને એમની ઈચ્છા એ આપણી ઈચ્છા બની જાય, એટલી ઉચ્ચ કક્ષાએ જ્યારે જીવાય ત્યારે દાસત્વ પ્રાપ્ત થયું કહેવાય. એ બહુ મોટી ગહન વાત છે. આ યુવાનો તમારા માટેની વાત નથી, હં અટાણે હું મારા સાધુને વાતું કરું છું. એણે તમને બહુ વાતો કરી ને એટલે મારે પછી થોડીક એમને કરવી પડે, મારા ધર્મ પ્રમાણે, મારા એક ફરજના ભાગ પ્રમાણે. નહીતર પછી વલી અક્ષરધામની શીડીની રમત જેવું થાય. અમારે પેલા પ્રવીણ સભાડિયાને બધાએ દિલ બહુ આપ્યા, તે ચાર દિલ લઈને આમ ઊભો રહ્યો પછી હારી ગયો, સમજ્યા. જે હોય આપણને મળે, સ્વામી હું તમને હોપાણો છું, મેં તમને દિલ આપ્યું છે, તમે મારું ધ્યાન રાખજો. દિલ લઈને હમણાં ઊભા રહી હતા, બીજા સાઈડ કાપીને ધામમાં ફૂકી જાય. પછી કોક આપણને કાંઈ ઊભા છે કેમ, તો કે આ બધાએ દિલ આપ્યા છે ને એટલે પકડીને ઊભો છું. તે ઊભો રહે તારે બીજું ઓલે વયા ગયા ઠેઠ, તો કે હવે એને વજન નહોતું, દોડ્યા ગયા, મારો ભાર આવી ગયો છે, સમજ્યા. એમ આપણને પાછા દિલ દઈ જાય, એટલે આપણને દઈ જાય એવું નથી. એ હરિભક્તો નહીં, જેણે હોય એને દિલ દીધું હોય. મેં દિલ તુજકો દીયા એમ કરીને ઉભા રહ્યા, હા એક મેં દિલ તુજકો દીયા, તાર તમારે કે હાય હાય મરી ગયા, હા મેં દિલ તુજકો દીયા, તાર કે હાય હાય મરી ગયા. આ કઠણાઈ ક્યાંથી આવી? ભગવાન પામવાનું કામ આમ હેલું બહુ છે અને આમ કઠણાઈ બહુ છે. સમજાઈ જાય ને સરળ પડી જાય ને સીધું જો આમ કાંઈક આમ બેસી જાય તો તો બહુ હેલું, અને જરાક જો અપસેટ રહી ગયું તો પછી કેટલા જન્મે સેટ થાય એ કંઈ નક્કી નહીં. એવું કામ છે, એવું ભયંકર કામ છે. અને આ માર્ગમાં સૌથી વધારે નડે છે સાત્વિક માન.
સાત્વિક માન જેવી કોઈ ભૂંડી બલા નહીં. કેમ જે સારું જ કહેવાય અને બધાને આનંદ જ આપે અને ખૂબ બધાને આપણા પ્રત્યે ભાવ થાય એવી રીતની એ વાત છે, પણ એ સાત્વિક કર્મો પણ પુણ્યને પેદા કરે છે અને એ પુણ્યને ભોગવવામાં વળી પાછા આપણે આ દેહમાં આ દુનિયામાં જીવવું પડે છે. માટે હાવ ભગવાનને આધીન થઈ જવાય એવી જિંદગી આપણે જો કેળવી લઈએ તો ભગવાન મેળવી લઈએ અને કાયમી શાંતિ થાય. વાત આમ છે યુવાનીઓ, પણ અત્યારે આપણે તો આપણી ઉંમર અને આપણી સમજણ ને આપણી સ્થિતિ પ્રમાણે એક જ વાત પકડજો બધા, એક વાત, ભગવાન અને ભગવાનના વાલા સંતો કેમ કરું, આટલી વાત પકડજો. બને એટલું આપણે આપણા મનનું ધાર્યું કહો કે પોતાની ઈચ્છા પ્રમાણે કરવું એમ કહો, એ ટાળવું, એ ટાળવું. જે માણસ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવે છે એને મહારાજના સ્વરૂપમાં જોડાવવું અતિ કઠણ પડશે. જો કોઈ સમજી જાય અને ત્યારથી જ ભગવાનને ગમતું કરવા લાગે અને પોતાના ગમતાનો ત્યાગ કરે, આટલું કરે તો બહુ મોટું કામ થઈ જાય. આટલી ટેવ પાડો, જેટલું થાય એટલું, આજને આજ બધું ન થાય પણ એક એક કરીને કરાય. એક એક કોઈ એવો ઠરાવ કરશે કે આજથી જ આપણે બસ બધું મનનું ધાર્યું પડ્યું મૂકી દેવું છે, આપણે પોતાનું ધાર્યું કાંઈ ન કરવું, બસ મહારાજને સંતોને ગમે એમ જ કરવું, બસ આજથી ઠરાવ કરીને હાલો, એમ તો ન થાય છોકરાઓ. બે દિવસમાં ઠરાવ બરાવ બધું ભૂલી જવાય, એ તો અહીં બેઠા છો એટલે બધા સારા વિચારો આવે છે, નામ કરી નાખો ને તેમ કરી નાખો. અહીંથી જેવા બહાર નીકળ્યા ને જેવા ઘરે ધંધા પાણીમાં બૈરા છોકરાને મિત્ર મંડળના બખેડામાં પડ્યા એ ભેગા અહીંના વિચારો બધા જ ભૂલાઈ જાય સાફ. જાણે શિબિરમાં ગયા નહોતા ને કાંઈ ખબર નથી, દુનિયા આખી બદલાઈ જાય. પરંતુ એક એક વાત પકડો, એક વાત, તમારાથી કાંઈક ન પડતું હોય એવું એક નાનું એવું વચન પકડો કે ભગવાનની આ આજ્ઞા આજથી હું પાળીશ, આ એક જ, બીજી નથી પડતી એમ ન અડવું. એક કે ભાઈ આ પાંચ દસ આજ્ઞાઓ પડતી નથી, એમાં આ આજ્ઞા તો બહુ ભારે છે, બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી તો એને હમણાં અડોમાં, કેમ જે તો બહુ ભારે છે તો એને રવા દે. કે આ આજ્ઞા એક જગ્યાએ બેસીને દાંતણ કરવું તો હું સાથે આમ હરફેરી હરફેરી કરું છું તો મહારાજની આજ્ઞા પ્રમાણે ટેવ પાડું, હવે એક જગ્યાએ બેઠો બેઠો બ્રશ કરીશ. એવી નાની નાની આજ્ઞાઓ આપણે જે ન પડતી હોય એને શરૂ કરો અને ખૂબ મહિમા સમજીને શરૂ કરો, અતિ જરૂરી છે આ બાબત. આ એકડો છે, એકડો ધર્મ પાળવો એ કાચી મતીથી શ્રુતિ સ્મૃતિઓને વાંચીને દ્રઢ કરી લેવો જોઈએ. એકડેથી જ, ગળહુતીથી જ એ વાત આપણામાં એન્ટ્રી મારી જવી જોઈએ. કેમ જે પછી તો મોટા થઈ જઈએ છીએ, થોડા જ્ઞાની થઈ જઈએ છીએ, થોડોક આપણને આમ ભક્તિ વગેરેનો કેફ આવી જાય છે, એટલે ધર્મ નિયમ તો એસી ટેસી એમ થઈ જાય છે. માટે નાનપણમાં કાચી મતીમાં જ આ વાત જો હરખી બેહી ગઈ હોય ને લોયાના નવમાં કહ્યા પ્રમાણે, તો પછી મોટા થઈએ ભક્ત થઈએ તો પણ ધર્મ નિયમ બહાર ક્યારેય ન જઈએ. લોકો પગે લાગે વખાણે, ખૂબ સંપત્તિ આવે, ચારે કોર એટલી બધી આપણી વાહ વાહ થાય ને આપણી પાસે બધું જ કરી શકવાના પાવર્સ આવી જાય તો પણ આપણે નિર્માની થઈને ભગવાને કીધું હોય એટલું જ કરીએ, જરાય વધારે ડાયા ન થઈએ. પહેલેથી ને હરખી ઘડ પડી ગઈ હોય તો માણસ ક્યારેય ગડબડ ગોટાળા કરે નહીં. કોઈ માણસ ડ્રાઇવિંગ શીખતો હોય એ પહેલેથી જ પદ્ધતિ મુજબ શાંત ચિત્તે સારા માણસ પાસે ડ્રાઇવિંગ શીખે તો એનું ડ્રાઇવિંગ એટલું બધું સરસ શીખાય કે આખી જિંદગી પછી એ પ્રમાણે સુંદર ડ્રાઇવિંગ કરે, એની ગાડીમાં બેસે અને નો આંચકા આવે, નો કોઈ ભય લાગે, નો ક્યારેય એક્સિડન્ટ થાય. પણ શીખે ત્યારે જ
પોતાની મેળે ગમે એમ ગાડી હાંકીને ડ્રાઇવિંગ શીખે, કાં તો શીખવાડનારો ઊભે વાહડે હોય, તમે તમારે જવા દે આમ તેમ આમ વાળે એમ કરી એવું શીખવાડે ડ્રાઇવિંગ, તે હાવ સ્ટાર્ટિંગમાંથી ખોટી ટેવો પાડી દે, પછી આખી જિંદગી કોડો એમ જ ગાડી હાંકે. વરહે એક બે વાર તો કાંઈક ઘસી હોય, કંઈક ભટકાળી હોય, કંઈક અટવાડી હોય, કર્યું જ હોય એણે, ડફોળ શીખ્યો છે જ પહેલેથી ઊંધું. ખ્યાલ આવે તમને? પહેલેથી જ સ્ટાર્ટિંગથી જ સરખી ટેવ પાડવી બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. તમને એક વાત સાંભળીને આશ્ચર્ય થશે, વિદેશના લોકો આધ્યાત્મિક નથી, પણ જે લોકો અમુક બાબતમાં ખૂબ રિસર્ચ કરીને ઊંડા ઉતર્યા છે એમાં એનો ભારે આમ એને કહેવાય હોલ્ડ છે, એટલે કે આમ પકડ છે, એની સમજણ છે, બહુ જબરી સમજણ. એ લોકો એવું માને છે, એ લોકોનું એવું કહેવું છે કે સૌથી વધારે ધ્યાન આરંભ વેળાએ દેવું પડે, એનું એવું માનવું છે. કોઈ પણ વાતનો આપણે જ્યારે પ્રથમ વિચાર કરીએ અને એનો આરંભ કરીએ એ વખતે એમાં પૂરેપૂરી ચોકસાઈ થવી જોઈએ. જ્યારે આપણે લોકોને ટેવ એવી છે, એ તો તમે તમારે હાંકી મેલો ને એ તો બધું થઈ જાય, એ તો થતું જાય. એક વાત આપણી બરાબર છે, સાહસ વૃત્તિ પ્રમાણે હાંકી મેલવું એટલે ન પૂરું સમજવું, ન પૂરું સાંભળવું, ન પૂરું વિચારવું, ન સરખો પ્લાન કરવો અને બસ જીક્યા જીક કરવું, આ ટેવ બહુ ખરાબ છે. હાંકી મેકવું એની ના નહીં, પણ ક્રમમાં હાંકો, ક્રમમાં. આ હું સમજું છું, તમારે મકાન કરવું છે, બરાબર છે, પ્લોટ છે તમારી પાસે, એટલે હાલો ને હવે ચણવા માંડો ને, એ તો બધું થઈ રહે. સીધો પાયો ખોદીને ચણવા ન મંડાય અને ઊભું ન રહેવાય, કામ કરાય, પણ શું કરાય પહેલાં, પહેલાં શું કરાય અને પછી શું કરાય, આટલી તો આપણને ખબર પડવી જોઈએ. મકાન કરવું જ છે એની કાંઈ ના નહીં, પણ પહેલાં એ વિચારાય આપણે કેવડા મકાનની જરૂર છે, પહેલવા કેટલા રૂમની, કેટલા બાથરૂમની, કેટલા બેડની, આ પહેલાં વિચારાય, કેટલા માળની જરૂર કેટલી છે. હકીકતે 2-5-10 વર્ષમાં આપણે બીજો માળ લઈએ તો ચાલે, અત્યારે એક જ માળની, બે જ રૂમની, આવડા મકાનની જરૂર છે. પછી એ વિચારાય કેવડું કરવું, કેવું કરવું, કેટલા રૂપિયા વાપરવા, આપણી પાસે કેટલા છે, કેટલા કેમ તેમ કરીને લઈ શકીએ એમ છીએ, આ બધું વિચારાય. ને પછી મકાનનો પ્લાન કરાય. પ્લાનમાંય તમને ખબર છે, એક મકાન બનાવવું હોય એમાં કેટલાય પ્લાન આવે, એની બહારની ડિઝાઇન, એની અંદરની ડિઝાઇન, એની સ્ટ્રક્ચર ડિઝાઇન, પછી એની અંદર પાણી ફિટિંગ પાઇપોની, પછી લાઇટ ફિટિંગ પાઇપોની, પછી બીજી ત્રીજી, પછી એનું કલર, એનો દેખાવ, આ તે વગેરે બધી વાત આવે, બહુ ઝાઝી વાત આવે. અને એ બધું ઝીણું મોટું સરખું વિચારી લો અને આ બધું તમે વિચારવા માંડો, કરવા માંડો, એટલે તમે કામ આરંભી દીધું જ કહેવાય. પાયો ખોદીને સીધા ચણવા માંડો એને જ શરૂ કર્યું કહેવાય એવું નથી. ઘણાને તો વિચારવું જ ગમતું નથી સાહેબ, વિચારવું જ ગમતું નથી. ખૂબ ખોટી આદત છે આ બધી. આપણી જૂની પરંપરામાં, કહું તો વંશ પરંપરામાં ઉતરી ગયેલી જે આદતો છે એને મૂળમાંથી કાઢવાની જરૂર છે. મેં તો આ સાધુઓને ખૂબ વઢી વઢીને આ બધી ભંગાર કુટેવોથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે, એમાં તો કેટલાય કિલો લોહી બળી ગયો છે મારું. પહેલાં તમે આ બધું મેલો, કંઈક વિચારીને કામ કરવાની ટેવ પાડો, તો પણ ક્યારેક ક્યારેક
એટલું બધું વગર વિચારે દોડાદોડ કરીને ચિતરી મારે ને બાફી મારે કે એની કાંઈ સીમા જ નહીં. એમ કહું હું કે વાણિયાપણું શીખો, આજનો યુગ છે ને એક એક ડગલું વિચારીને મૂકવા જેવો યુગ છે. આજનો યુગ પહેલાં જેવો નથી, જમાનો આખો બદલી ગયો છે. આપણા બાપ દાદા જેમ જીવ્યા એમ હવે આપણે આ દુનિયામાં જીવી શકીએ એમ નથી. આજ આપણે એ જગ્યાએ ઊભા છીએ. કાલ કોણ જાણે કેટલો યુગ ફરી જશે એનું નક્કી નહીં. હર સેકન્ડે યુગનું પરિવર્તન થાય છે, હર સેકન્ડે ટેકનોલોજી બદલાઈ રહી છે. બહુ જ સ્પીડમાં જગતમાં બધું જ બદલાઈ રહ્યું છે. જગત સાથે દોડવું અને હાલવું એ પણ બહુ ભારે થઈ પડે એવું છે, પહેલાં જેવું નહીં. આ તો ઘણા સમયથી થઈ ગયું છે, આપણને લોકોને તો કાંઈ ખબર જ નથી. દુનિયા ક્યાં પહોંચી છે, શું વિચારે છે, શું એણે મેળવ્યું છે, કેટલું એ લોકો એ આધુનિક વિજ્ઞાન વગેરે એમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આપણને ક્યાં કોઈને કાંઈ ખબર છે. આપણે તો આપણી દુનિયામાં જાણે કે કાંઈના કાંઈ આપણે છીએ એમ માનીને હાવ ઝાડધારેની જેમ જીવવાની ટેવ પડી ગઈ છે, હવે એ સુધરતી નથી. આપણે વિદેશ ગયા હતા ત્યારે શિકાગોમાં ઘનશ્યામભાઈ ડભાણવાળા એમની દુકાને અમને પધરામણીએ લઈ ગયા હતા. એમની દુકાન હતી ઘડિયાળોની, કાંડા ઘડિયાળ. આખી દુકાન ઘડિયાળોથી ભરી હતી, વિધવિજ ડિઝાઇનની ઘડિયાળો હતી. એમણે મને એક વાત કરી, એ મને હજી યાદ છે. મને કે ગુરુજી, આની સિસ્ટમ એવી છે કે કોઈ ઘડિયાળનું નવું મોડલ બહાર પડે અને માર્કેટમાં જેવું મુકાય, અમે એ બધો માલ ખરીદીને લાવીએ, દુકાનમાં ગોઠવીએ, બે દિવસમાં એ ઘડિયાળ વેચાઈ જાય અને બે દિવસમાં ન વેચાય તો બધો માલ પડ્યો રહે. કેમ? મને કે ત્રીજે દિવસે નવું મોડલ આવી ગયું હોય, લોકો એ જ ખરીદે અને આ બધું કચરા પેટીમાં જવા દેવું પડે. મને કે કાંઈ કમાણી ન થાય. મને કે આટલું આઈનું માર્કેટ સ્પીડમાં ચાલે છે. આ યુગ છે, આને તમે ના સમજો તો અટવાણ્યા જ કરો. આપણે લોકોને થોડ દેહ હાંકવાની ટેવ બહુ છે. દોડાદોડ કરવી હોય તો રાત દી આપણે મથીએ ઠાકીએ નહીં, પરંતુ આ દેહને જેટલો દોડાવવાની ટેવ છે એથી 10 ગણી ટેવ આજના યુગમાં મગજ દોડાવવાની જરૂર જણાવે છે. મગજ દોડાવો. થોડ દેહ તો પાડોય બહુ દોડે, ઘોડાને ગધેડાય બહુ દોડે. હાંજ પડે કેટલાય કિલોમીટરનો પંથ કાપી નાખે, એનાથી શું વળ્યું? મગજ હાંકવામાં જેને આળસ ચડે છે, વિચારવું જેને ગમતું નથી, કંઈક પ્લાન કરવાનો થાય, કંઈક મીટિંગ કરવાની થાય, લાંબા સમય સુધી ડિસ્કસ ચાલે અને જેને કીડીઓ ચડે ને એમ થાય હું પછી આ બધું વિચારવાનું, આમને તેમને, કંઈક ભગવાનનું બળ ને કંઈક સંતોનું બળ લઈને વગર વિચારે આડે ધડ ઠોકા ઠોક કરી મૂકે, ઠીક કોગદી હરખું આવી જાય. પણ એ પદ્ધતિસરનું કાર્ય ન કહેવાય. જીવન જીવવાની સિસ્ટમ આજે એ હાવ નાબૂદ થઈ ચૂકેલી સિસ્ટમ છે. માટે મારી યુવાનોને ભલામણ છે, વિચાર કરવાની ટેવ પાડો. વિચારી વિચારીને નોટ કરો. નોટ, તમે બધા પોતપોતાની પર્સનલ નોટ રાખો, એક એક પર્સનલ ડાયરી રાખો. એમાં સારા વિચારો તમે નોટ કરો, તમારા ને તમારા ગુડ આઈડિયાઓ, એના ઉપર અભ્યાસ કરો અને વાંચો. આ માત્ર આ લોકની પ્રસિદ્ધિ કે આ લોકની ઉન્નતિની હું વાત નથી કરતો, કલ્યાણમાં પણ આ વાત તમને ખૂબ કામ લાગશે. કેમ જે આ વાત ચોકસાઈની છે અને સૌથી વધારે ચોકસાઈ તો માણસને ભગવાનમાં જોડાવા માટે જોઈશે.
જો માઈક વાતમાં સિદ્ધિ મેળવવા માટે પણ બહુ ઝીણું વિચારી ચોકસાઈથી કમ્પ્લેટ પ્લાન કરીને પગલાં માંડવાથી સિદ્ધિ થતી હોય તો અક્ષરધામમાં જવું ને ભગવાન સ્વામિનારાયણના મહાઆનંદમાં જોડાવું એ કાંઈ છોકરાના ખેલ હશે. એમાં કેટલું બધું ઝીણું વિચાર્યું છે ગોપાળાનંદ સ્વામી જેવા સંતોએ કે આપણે એની વિશેષતા વિચારીએ છીએ ત્યારે ખબર પડે છે કે એક એક વાત કેટલી ઝીણી વિચારી છે. આપણને બહુ આળસ છે, કામ કરવાની નહીં, હા શેની વિચારવાની, ગમતું જ નથી. વિચારવાનું થાય તો ઊંઘ આવી જાય, વાંચવાનું થાય તો ઊંઘ આવી જાય, ને વાંચવું ગમતું નથી. બોલો, થોડી ઘણી કથા માંડ સાંભળે, દોડી દોડી કરવું જ ગમે છે, ભૂંદરાની જેમ દોડી દોડી જ કરવું ગમે છે. બોલો, ક્યાંથી કોણ જાણે આ બધી આદત પડી ગઈ છે. હા, ઊંધી. પ્લીઝ, આ 12મી યુવા યુવતી શિબિરથી આપણી આદતો બદલે થોડી થોડી એવી ટેવ પાડો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવો. સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખા શબ્દમાં કહ્યું છે કે અમારા આશ્રિતે વગર વિચારે કોઈ કામ કરવું નહીં છે આજ્ઞા. જ્યારે કોઈ તમે કામ આરંભો, પ્રથમ તમને કોઈ કામ કરવાનો પહેલો સંકલ્પ થાય ત્યારે એ સંકલ્પ શા માટે થયો, શેમાંથી થયો, આ બધી બાબતથી વિચારીને સાચો છે, ખોટો છે, યોગ્ય છે, અયોગ્ય છે, ધર્મવાળો છે, અધર્મવાળો છે, પાર પડે એવો છે, કેવડો છે, કેટલા વારે પડે, કેટલી શક્તિને સમય લે, બધું વિચારવું પડે સ્ટાર્ટિંગથી. અને પહેલી જ બાબત હરખી જો આવી જાય તો માણસ ફાવી જાય. તમને એક દ્રષ્ટાંત દઉં કે તમે 100 માળનું બિલ્ડિંગ ચણવાના હો, કેટલા માળનું, એની પ્રથમ ઈંટ માંડો, એક વાળના હોમા ભાગ જેટલી એ પ્રથમ ઈંટ વાંકી રહે તો હોમો માળ કેટલો વાંકો થાય, તમે કલ્પના કરો. થાય 100મો માળ કેટલો વાંકો થઈ જાય. આ દ્રષ્ટાંતથી તમે સમજો કે પ્રથમ ઈટ કેટલી બધી સીધી પરફેક્ટ મુકાવી જોઈએ. વિચારો છે એમ જીવનમાં ચોકસાઈ લાવો, જે પણ કાર્ય કરીએ એને ખૂબ વિચારીને સમજીને કરીએ અને ભાવ શુદ્ધિ રાખતા શીખીએ. ભાવ શુદ્ધિ છે નહીં અને કાર્ય શુદ્ધિ રાખવાનો આપણને આગ્રહ બહુ હોય છે, પણ ભલા માણસ, તમને જે કાંઈ કરવાનો સંકલ્પ થયો એના મૂળમાં તમારો ભાવ શુદ્ધ નથી. કાંઈક અંદર રાગ દ્વેષની ગંધ પડી છે અને તમને એમાંથી સંકલ્પ થયો છે. એમાં ભગવાનને માટે જ યા તો બધાયના ભલા માટે જ રાગ દ્વેષથી પર થઈને તમને આ ઈચ્છા પ્રગટ થઈ છે એવું ખરેખર હોતું નથી. એટલે સંકલ્પ અશુદ્ધિમાંથી થયો છે. હવે મને કહો, એ સંકલ્પ શુદ્ધ કહેવાય ખરો? એ ઈચ્છા શુદ્ધ કહેવાય ખરી? રાગ દ્વેષમાંથી તમને જેટલી ઈચ્છાઓ થશે એ એકે ઈચ્છા શુદ્ધ ખરી? કેટલાક વિદેશમાં એવા માણસો થયા છે કે જેણે બિઝનેસ નાખ્યા ને, બિઝનેસ મોટા મોટા, એના એ બિઝનેસના સંકલ્પ પણ પરમ શુદ્ધ હતા, કોઈ રાગ દ્વેષ વગરના. કહેવાય
સાંસારિક વ્યવહારિક ધંધો, એમાં નહીં આધ્યાત્મિકતા કે નહીં કોઈ ભગવાનની ભક્તિ કે સમર્પિતની કે કલ્યાણની વાત. માત્ર જેમાંથી ધન ઉપજે એવો જ પ્યોર ધંધો, તો પણ એ લોકોએ એવા વિચારમાંથી એ બિઝનેસ શરૂ કર્યો કે આ બિઝનેસથી લાખો લોકોને રોટી મળશે, લાખો લોકોની સેવા થશે, હજારો ઘર આમાંથી હાલશે અને દુનિયામાં બધા માણસો ખૂબ સુખી થશે અને ભગવાને મને આઈડિયા અને બુદ્ધિ આપી છે તો આ રીતે હું આ ધંધાના માધ્યમે અનેક કુટુંબોને રોજીરોટી આપીને એમને ઉન્નત બનાવવાની ખૂબ સારી સેવા કરું. બોલો, છે સંસારી, વિદેશી નાખે છે ધંધો, પણ એમાં ક્યાંય પોતે પૈસા કમાઈ જવા કે પોતે રૂપિયાવાળા થઈ જવું કે પોતે દુનિયામાં નામના કમાઈને દુનિયાને દેખાડી દેવું કે હું મોટો ને તમે નાના, હું ડાયો ને તમે ગાંડા, હું હોશિયાર ને તમે બુદ્ધુ, આવી કોઈ રાગ દ્વેષવાળી એના હૃદયમાં વૃત્તિ જ નથી. આ શીખવાની જરૂર છે. રાગ દ્વેષવાળી વૃત્તિ જ નહીં. રાગ દ્વેષમાંથી સંકલ્પ થાય તો એને ઓળખે કે મને આ સંકલ્પ થયો છે એ રાગ દ્વેષમાં જ થયો છે. રાગ દ્વેષમાંથી તમે આરંભ કરી લો એનો વાંધો નહીં, પણ પછી એ હરખે હરખું ઠેઠ સુધી નિર્વિઘ્નપણે પાર ઉતારવું કઠણ છે. ખ્યાલ આવ્યો તમને? સમજણથી થાય એના જેવું બીજું એકય નહીં, અને આવું બધું ઝીણું વિચારવાની ટેવ પડાય એના જેવા કોઈ મોટા ભાગી નહીં. કોઈ માણસ સંસારમાં હોય અને એને કોઈક મેણા મારે અને હેરાન કરે અને એ ફેલ થાય, પછી એ ત્યાગી થાય, એનો ત્યાગ પણ ફેલ થાય છે. સમજાણું તમને? એક ત્યાગી થયો તો એને એના પત્ની સાથે બન્યું નહીં, ઘરમાં ડખો થયો, પૈણ્યા હતા, થોડા વર્ષ સંસાર હાલ્યો, પછી છેવટે પત્ની પિયર વહી ગઈ. એણે ઘણી તેડવાની કોશિશ કરી પણ પત્નીએ ના પાડી, એના સાસુ સસરાએ ના પાડી, આખીર બીજું પરણાય એમ નહોતું, મેળ પડે એમ નહોતું, એટલે પછી માર્ગ લીધો ત્યાગી થઈ જવાનો. ત્યાગી થયા, ઘણા સમય ત્યાગી રહ્યા, પરંતુ સંસારમાં ફેલ ગયેલો માણસ ત્યાગ આશ્રમમાં પણ ફેલ ગયો. કારણ કે એને ત્યાગી થવાનો હેતુ શું હતો? ભગવાન મેળવવાનો. શુદ્ધ હતો હેતુ? હેતુ શુદ્ધ નહોતો. સંસારમાં અપમાનિત થયો, ન્યા રાગે ન પડ્યો, એટલે ભાઈ ભાગીને ત્યાગના માર્ગે ચડ્યો. એમ ત્યાગી થવાય? એમ ત્યાગનો માર્ગ નભે ખરો, પાર પડે ખરો? આ તો મેં તમને એક ખાલી એક્ઝામ્પલ આપ્યું. આપણા મોટાભાગના માર્ગ બધાના આવા હડેલા જ હોય છે. તળિયેથી કાંઈ હરખું ફાવડીશન કે હરખો વિચાર કે હરખી સફાઈ હોતી જ નથી, એટલે તો બધા ધરાય ધરાઈને જ્યાં હોય ત્યાં ફેલ થઈએ છીએ, પાછા પડીએ છીએ, ને કાં તો વચ્ચે ખૂબ અંટવાઈએ છીએ. બાકી અંટવાવાનું આવે જ નહીં. જેણે શાંતિથી વિચારી ભગવાન પ્રાપ્ત કરવા માટે, પોતાનું કલ્યાણ થાય એટલા માટે, ભગવાનમાં ખૂબ હેત મહિમા વધારીને એના પ્રભાવથી સંસાર છોડ્યો હોય, એનો ત્યાગાશ્રમ અતિ સુખદ હોય, એ માણસ સડસડાટ પ્રભુને માર્ગે દિન પ્રતિદિન આગળ વધતો જ જાય. સંસારમાં જેમ દુઃખ આવે છે એમ ત્યાગાશ્રમમાંય દુઃખ આવે, અપમાનો થાય, અટવામણ્યો હોય, ડખા હોય, બધું હોય, પણ એનો ત્યાગ અને એની ભગવાન પ્રત્યેની ભાવના અને સ્પીડ ક્યારેય મોડી પડતી નથી. કેમ? જે એણે બહુ સમજી વિચારીને પ્રથમ ડગલું જ એકદમ સાચી દિશા તરફ મૂક્યું હોય છે ને, એ ડગલું રાગ દ્વેષમાંથી નથી હોતું, સમજણમાંથી હોય છે. ધંધા જેવો વ્યવહારિક ધંધો કે જેનું કારણ ઓનલી રૂપિયા કમાવાનું જ હોય, એમાંય પણ માણસ આખા વિશ્વના કલ્યાણની ભાવના રાખીને ઝંપલાવી શકતો હોય તો એ માણસ કેટલા બુદ્ધિશાળી હશે તમે કલ્પના કરો. આપણે મોટા ભાગનું બોલીએ છીએ, હાલીએ છીએ, જોઈએ છીએ, કરીએ છીએ, એ બધું રાગ દ્વેષમાંથી કરતા હોઈએ છીએ.
अरे मने कहवा दियो, मंदिरों राग द्वेषमांथी हालता होय छे, सत्संग राग द्वेषे थातो होय छे, यज्ञों उत्सवों पण हरीफाईमां राग द्वेषमां थाता होय छे, अने भगवान बैठा बैठा दाँत काटता होय छे, मारे बेटा धंधे लागी गया बधा। नथी भगवानी प्रसन्नता हामू ध्यान के नथी विश्व ने सुख आपवानी कोई हृदय में भावना, बस कोक ने देखाड़ी देव छे, कोक ने आम नमावी देवा छे, कोक ने पाछा पाड़वा छे, हूँ हाचो छो नहीं खोटो छे एवं बधा नोंधावी देव छे। आवा अहंकार माथी वट माथी कोकना प्रत्ये द्वेष अने अमुक ने प्रत्ये प्रेम, એમાંથી ભાઈ વેમમાં ને વેમમાં જાણે કે હું હાચો ને હું મોટો નું ડાયો નું આગેવાન, એમ કરીને જિંદગી આખી દોડ દોડ જ કરે છે। તમે જોજો એ હું સફળ થાય છે, કાંઈ ન મળે છેવટે, છેવટે કાંઈ નહીં, ઝીરો, આખી જિંદગી દોડશે કાંઈ હાથમાં નહીં આવે, છેવટે માંદો પડશે એવો ઠાકશે અને લાંબો થઈને પડશે, તોય પાછા એને હરખા વિચાર તો નહીં આવે। ઘણા માણા તો હાવ કૂટાઈ મરે છે ને તોય પાછા વાતું એવી કરે છે, કા આપણે કેમ, હું અલ્યા આ તું જીવો એનાથી સારી જિંદગી તારી કલ્પનામાં છે જ નહીં, આને જ તું સર્વશ્રેષ્ઠતમ જિંદગી માનીને મૂવા ખાટલે પડ્યો છો। કોઈકની લાઈફ તો જુઓ, કેટલી સુખદ, કેટલી નિરાલી, કેટલી રાગદ્વેષ રહિત, કેટલી પ્રભુ પ્રસન્નતામય લાઈફ હોય છે। આ તમારી લાઈફ તો એની લાઈફ આગળ નરક જેવી છે, અને પાછા તમે આપણા જેવું છે કોઈ આવા જ ગોમાં ને વેમમાં મરી જાઓ છો, એ કાંઈ નાનું હુંનું આશ્ચર્ય છે, બોલો। માટે મારા પ્યારા યુવાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મારા બાપ પાયામાંથી જ વાત હરખી વિચારજો। શું કીધું? પાયામાંથી જ હરખી વિચારજો। અહીંથી ચંદ્ર ઉપર એપોલો મૂકવાનો હોય, અહીંથી એને છોડે તો હું તમને પૂછું છું, ગણતરી કેટલી કરવી પડે, વિચારવું કેટલું પડે, અને એમાં એક જરીક ફેર રહી જાય તો એ પેલો ચંદ્ર ઉપર ઉતરે ક્યાંક બીજે ઉતરે? અને એપોલાને ચંદ્ર ઉપર ઉતારવા માટે અહીંથી છૂટીને અડધે વયો જાય પછી પ્લાન શરૂ કરવાના હોય? આપણે બધાને ટેવ કેવી છે, અડધું કામ પતાવી નાખીને પછી વિચારવા બેસીએ, ખાલું હવે આ હારું છે ને, આપણે આપણે ખાલી આ આપણે આ લોસો માર્યો, એટલે હા ભીમજી અરે રામજી આ હારું આ શું કરશે ને આ હારું, પછી એવા બધા ટલ્લે ચડે કે એની વાત જવા દે, સમજ્યા? હે મારા બાપ, કાંઈક પહેલેથી હરખું વિચારો, હરખું વિચારો, હરખી ટેવ પાડો, હરખી ટેવ પાડો। તમારા બાપાના જેવી ટેવ હવે આ યુગમાં હાલે એવું નથી, તમારા બાપાનું પૂરું થઈ ગયું, એ યુગ આખો યોગ્ય, હવે નવો યુગ છે। આમ હું એ જૂના યુગનો માણસ છું, પણ મારે ટેવ સમય સાથે ચાલવાની છે, આજનો સાયન્સ, આજની ટેકનોલોજી, આજ આગળ વધી ગયેલી લોકોની માનસિક વિચારવાની ક્ષમતા, એ બધાને આપણે જોઈને જો એ પ્રમાણે જીવીએ તો સુખી થઈએ। આ સત્સંગ, શિક્ષાપત્રી, આપણા શાસ્ત્રો ભલે બધા 200 વર્ષ પહેલાંના હોય, પરંતુ એ બધાએ આજની આ બધી માંગને પૂરી કરે એવા અજોડ રીતે લખાયેલા છે, એને સરખી રીતે સમજીને, સરખી રીતે વિચારીને જીવન જીવવાની ટેવ પાડીએ તો બહુ સારું। કોઈ વાતમાં ચડી ગયા એટલે ચડી ગયા, પછી કાંઈ વિચારવાનું નહીં ને એમનામ ગાંડાની જેમ ટોળું ભેગું થઈને ઢબઢબાવે રાખે ને પછી એક હામટે બધા ખાડામ પડે એવું જ બહુ હાલે, સમજ્યા? હા, ટોળાશાહી તો મારી બેટી મનુષ્યમાંથી જાતી નથી, હોય એકાદો માણસ કાંઈક વિચારી શકતો હોય તો બાકી બધા ગાડરિયાની જેમ હાલ્યા જતા હોય છે, એક પીડ્યું કૂવામાં જ બધાય।
મારા યુવાનોને વિચાર કરવાની ટેવ પડે, મારા યુવાનોને સારું સાહિત્ય વાંચવાની ટેવ પડે, મારા યુવાનોને સારી કથા સાંભળવાની ટેવ પડે એવું હું ઈચ્છું છું. અને એક હામટું કદી કોઈ જોર મારવું નહીં, હંમેશા ક્રમશ 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 આગળ જાઉં. ઘણાય મને પૂછે કે અમે આવો મોટો ધંધો શરૂ કરો, અમે થોડે થોડે કરો ને, શીખતા જાઓ, થોડે થોડે આગળ વધો ને. એક હામટા 25 મશીન લાવી નાખવા તમારો બાપ હાલશે નહીં, પછી એ બધું કાટમાળના ભાવે વેચાશે. તમારા બાપદાદાની જમીનને ખોરડાને બાયુના ઘરાણા બધું વેચાઈ જાહે. એટલે એક લ્યો, પછી હરખું ગોઠવાઈ જાય, એમાં તમને ફાવે પછી બીજું લ્યો. સમજ્યા? થાય એવું, એક હામટા 4 મશીન લાવી નાખે, કેટલા? અને પછી એક શરૂ કરે ને 3 પડ્યા રહે, કેટલા? હા, પછી સારા મેલ પડતો નથી, સારો માણા મળતો નથી, ને પછી આમ છે ને તેમ છે ને તે 2-3 વર્ષે પછી 4 શરૂ થાય જ થાય. હવે એવું થાય કે એવડે 4 શરૂ કરીએ ને ત્યાં આખી ટેકનોલોજી બદલાઈ ગઈ હોય, હાવ પ્યોર બીજા મશીન એવા સરસ સુંદર આવી ગયા હોય, પણ આને ક્યાં નાખવા જવા, લાવી નાખ્યો અને કરવું. એની કરતાં એક લીધું હોય અને પછી બીજું જરૂર પડે ત્યાં લેવા, ત્યાં આખી ટેકનોલોજી ફરી ગઈ હોય. અમારા મહાત્મા બહુ હોશિયાર છે. હમણાં મેં કીધું આપણે થોડીક કસરત કરવાની સાયકલ લાવી નાખો, પણ મારું તેવું તે પછી 1-2 ડાયા અમારા છે. મને કે ગુરુજી આપણે એવું કરી, 1 લાવી પછી જોઈ, પછી ફાવે બીજું લાવશું. મેં કીધું ગુડ, લ્યો હવે આનામ સંસ્કાર આવ્યા. મને વચમાં તમારે બધા પેટી તબલા શીખ્યા સમજ્યા અહીંયા, તે અમે તો કેટલી પેટીને કેટલાય તબલા લાવી નાખ્યા, ને એવા તબલા વગાડે શીખે હો જાણે તબલા રે બથો બથાવ્યા હોય. રામજી ઠક્કર, ભીમજી ઠક્કર, રામજી ઠક્કર, તે હજી ઠક્કર છે, કોઈને કાંઈ ચીડ્યું જ નહીં. 2-4 જણાને માંડ આવડ્યું, પછી 25 જોડ તબલા ને 25 જોડ પેટીઓને જ્યાં આવીને આઈ મૂકીને, ત્યાંથી પછી આઈ મૂકીને, પછી એમ થયું કે હવે આને વેચવા નીકળી. સમજ્યા? પેલા લાભુ મેરાએ ટીપણું એક તેલ લઈ લીધું, સમજ્યા? હંસાન મૂંઝવા વગર વિશારે બોલો, એ કે સસ્તું સેટ લઈ લો એમ. યુરોપિયન આવ્યા કે ખબ ખબ કરતા કે તેલ લો કે સસ્તું, આવું પછી મળશે નહીં, ભાવ વધી જાય અઠવાડિયે, પછી ટીપણું લઈ લીધું. હવે હંસામ કેટલું જોઈએ મણિક? હા, પછી કે હવે આને આને વેચી દઈ, બીજું શું? પછી વેચવા માટે શિષ્ય જોઈ કે નહીં? પછી એનું ઘર આખું ગામમાં નીકળ્યું, સિંહ સિંહ, નાની મોટી ઝીણી જાડી પાળી સિંહ સિંહ લાવો. પછી હવે લોકોને ઘરે દવા બવા લાવ્યા હોય ને શિષ્યું પડી હોય બધી આપી, પછી ઘર આખું ભેગું થઈને પછી શિષ્યું સાફ કરે હો, પછી એમાં તેલ ભરે, આ 2 રૂપિયાની 2.5 રૂપિયાની, હારો આખું ગામ ધંધે લઈ ગયું આને લઈ. પછી લાભો મેરા કહેતા, ભાઈના મને ગડપણ આવડ નહીં હો, પણ આ આમાં આવી ગયું કે ગડપણ, ગડપણ જ આવે ને બીજું શું આવે આમાં, વગર વિચારું કરી નાખ્યું. પછી તો અમારે પેટીઓને તબલા બધાને ભેટ બહુ દેવા પડ્યા કે ભાઈ પેટી લઈ જાઓ શીખજો પ્રસાદીની. હા, આમાં સ્વામી 12 મહિના ઊંધે કાન શીખ્યા છે, ભલે એકય સૂર આવડ્યો નહીં, પણ તમે લઈ જાઓ ને. મારો કહેવાનો મતલબ તમે સમજો છો? વિચારીને કામ કરતા શીખો એમ કહું છું. શું કીધું? વિચારીને કામ કરતા શીખો, પાયામાંથી પાક્કું વિચારો, પાક્કું પ્લાન કરતા શીખો, વિચાર કરતા શીખો. એક મને ભાઈ કહેતો તો, મારે કહેવાય એવું નથી, આજકાલ કોમેન્ટ કોઈના ઉપર કરાય નહીં, યુગ બદલ ગયો છે. પછી પાછી આપણે ઉપાય દી આવે એટલે આમ ખાલી કરાય. મને કે માણાને વિચારવાની બહુ આળા છે. હવે ઝાડધારા પણ હાલે એમ, હવે બાહુબળ નથી હાલે એવું. પહેલાં જગતમાં કહેવત હતી, બળિયાના 2 ભાગ. શું કહેવતું? આજે એ કહેવત જરાય હાલે એમ નથી, જરાય નહીં. બોલો, આખો યુગ બદલી ગયો. પછી એક કહેવત આવી કે મની ઇઝ પાવર. શું કહેવત આવી? પૈસા છે એ જ પાવર છે. હવે એ કહેવત પણ કાળે કરીને આઉટડેટ થઈ ગઈ. એ કહેવત અત્યારે હાવ નકામી થઈ પડી. આજ શું જ ખબર છે? નોલેજ ઇઝ પાવર.
આજનો યુગ શું છે? નોલેજ ઇઝ પાવર. માટે છોકરા છોકરીને ભણાવજો, અને તમે વિચારજો, વાંચજો, ને રોજ નવું નવું કાંઈક શીખવાની ટેવ પાડો. રોજ નવું શીખવું. ગાંધીજી કહેતા હતા કે હું રોજ કાંઈક નવું શીખું છું, રોજ નવું. બોલો, કેટલી બધી પ્રવૃત્તિ, કેટલું બધું આઝાદીના ચળવળનું કામ, છતાં એ માણસ કાંઈક રોજ નવું શીખતા. એને મોટી ઉંમરે ગીતાજી કંઠે કરવાનું મન થયું ગાંધીજીને, પણ એની પાસે બિલકુલ ટાઈમ નહીં. એમને ગીતાજી ગમ્યા બહુ. 18 અધ્યાય 700 શ્લોક. તો મારે કંઠે કરવી છે ગીતા, તો શું કરવું? એટલું બધું શિડ્યુલ ટાઈટ, કેટલા બધા માણસ દેશ વિદેશના મળવા આવે, કેટલી બધી ઉપાધિ. પણ કે મારે ગીતા કંઠે કરવી એટલે કરવી. પછી એણે વિચાર્યું કે કઈ રીતે કરવી. પછી એણે નક્કી કર્યું કે સવારે જ્યારે હું દાંતણ કરું છું ત્યારે મારી પાસે 5-10 મિનિટનો સમય હોય છે. પછી એણે નક્કી કર્યું કે એ દાંતણ કરતી વખતે મારે ગીતા કંઠે કરવી. અને એવા સંકલ્પો નિષ્ઠ માણસ હતા. પછી 2 શ્લોક કાગળમાં લખે અને દાંતણ કરવા બેસે ત્યારે શ્લોક જોઈને ગોખ્યા કરે ને દાંતણ કરે. એમ એણે ગીતા કંઠે કરી. બોલો, ત્યારે એ મહાત્મા ગણાણા. આવા જે સફળ વ્યક્તિઓ હોય છે એને આપણી નજર સામે રાખીએ ને એમનું ઝીણવટભર્યું જીવન જોઈએ તો પણ ખ્યાલ આવે. આપણા પહેલાં આજે આવ્યા હતા મનસુખભાઈ માંડવિયા, એ કહેતા હતા, તમને ખ્યાલ હોય તો, કે તમે સફળ વ્યક્તિના જીવન વાંચજો. શું કહેતા હતા? સફળ વ્યક્તિના. પણ હું તમને આદેશ કરું છું, નિષ્ફળનાય વાંચજો. કારણ કે બે વાંચીએ ને ત્યારે હરખું જ્ઞાન થાય કે આ સફળ થયું એનું કારણ આ, અને આ નિષ્ફળ થયો એનું કારણ આ. તમને અમે ગેમ રમાડી, રમાડી કે નહીં, અમે ઊભા ઊભા જોતા હતા કોણ સફળ થયું ને કોણ નિષ્ફળ ગયા એની તમને ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ કે ન પડી ગઈ? જે ગ્રુપમાં નિલેશ ઠક્કર, પછી નરેશ સભાડિયા, લક્કી આણંદ, ભરત કાનાણી, ભટ્ટુ, આ લોકો જે ટીમમાં હતા એ ટીમ વિજેતા બની. કારણ એનું એ હું જોતો હતો કે લોકો જ્યારે બેસે ત્યારે એના આ જે બધા માણસો નિલેશ ઠક્કર વગેરે એના બધા માણસોને ટ્રેન કરતા હતા કે આપણે આમ ગોઠવાવાનું, આમ કરવાનું, આમ દડો મારવાનો, આપણે બધા તૈયાર થઈ જજો. એનામાં એવી સજગતા અને એવી ગોઠવણ ને એવું આયોજન, અને એનામાં લીડરો હતા એટલે એની આખી ટીમ લીડરોના આદેશ મુજબ જ્યાં ઊભા રાખે ત્યાં ઊભા રહે, ત્યાં દડો આવે ત્યાં દડો મારે, અને વ્યવસ્થિત રીતે સાવધાનીપૂર્વક કામ કરે એવું હતું, તો એમની ટીમ વિજેતા બની. બરાબર છે? અને અમુક અમુક ટીમનો કોઈ ધણી જ નહોતો. 6 જણા પણ ઉંદડેની જેમ જ્યાં દડો જાય ને ધોડધડ જ કરે. તમે જોયું હતું કે નહોતું જોયું? એમાંથી આપણે આખી જિંદગીનો પ્લાન વિચારીને ત્યાંથી શીખવાનું છે કે આમ ન હોય. એમ શું કીધું? આમ ન હોય, આમ ન જીવાય. તમને ખબર છે જિંદગી પણ એક ગેમ જ છે. આખી જિંદગી આપણે કાંઈક ને કાંઈક રમવાનું જ છે.
સમજ્યા એટલે જિંદગીને કેટલીક પ્રકારે લોકોએ દ્રષ્ટાંત આપીને બિરદાવી છે, કેટલાકે જિંદગીને રણભૂમિ કીધી છે, કેટલાકે જિંદગીને રંગભૂમિ કીધી. રંગભૂમિ, રંગભૂમિ કોને કહેવાય? જ્યાં રમાય, અભિનય કરાય. અને કેટલાકે જિંદગીને આ કીધું છે, રમતગમતનું સ્થળ કે જેમાં આપણે રમવાનું છે. કેટલાકે લડવાનું કીધું, કેટલાકે જિંદગીમાં અભિનય કરવાનું કીધું, તો કેટલાકે જિંદગીમાં રમવાનું કીધું. પણ એ બધી વાત તો સાચી છે, ખોટી એકેય વાત નથી. પરંતુ વાલા ભક્તો, એમાંથી આપણે એક કહેવાતી ગેમમાંથી પણ ઘણું બધું શીખી શકીએ છીએ. છેલ્લે જ્યારે અમે ચાર ટીમને ફરીવાર રમવાનો આદેશ કર્યો, ત્યારે તમને ખબર છે, બે દડા રાખ્યા, પછી એક ટીમમાં જરા ભૂલ થઈ એટલે એ ટીમના કેટલાક માણસો તો પછી એમના મેની મેળે વયાઈ ગયા કે હવે હારી ગયા, હવે હું ને હવે હું રમે, સમજ્યા? કેટલાક એમના ઊભા રહ્યા. પરિણામે રમત શરૂ રહેતા એને કેટલા બધા પોઈન્ટ ચડી ગયા, 18 પોઈન્ટ ચડી ગયા. તો જે બધી ટીમ બેઠી હતી એના બધા કરતા આ ભાઈ હાવ હેઠે આવી ગયા. બોલો, આ ટીમવાળા એને એટલી ન ખબર પડે કે એક ભૂલ થઈ ભલે થઈ, પણ એલા સાવધાન, એક જ મિનિટ રમવાનું હતું. કેટલું? એક મિનિટમાં તો ઠાકીને બહાર નીકળી ગયા. ઘડીક એમને ઊભા રહ્યા તો રમત તો શરૂ રહે, તમે ઊભા રહ્યો એટલે ગેમ બંધ થઈ જાય. તો તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે એક પોઈન્ટ ચડ્યો શું થઈ ગયું. એટલે સાવધાન, તો બીજો તો ન ચડે. 18 ચડાવીને બેઠા. બોલો, હાવ ધડમણમાં જ કપાવીને બેઠા. ચાર નંબરે હતા એને બદલે શેઠ સીધા 4 નંબરે વહી ગયા. 4 નંબરે ત્યારે આને આવડત ના કહેવાય. જિંદગીમાં પણ આવું છે મારા બાપ, એક ભૂલ થાય એટલે ઠાકીને બેસી જાય, અને 100 ભૂલ થાય કેટલી? પછી સજાગ થાય ને સુધારવી પડે. એક સોદો કરવામાં ખોટ ગઈ એટલે પછી હિંમત હારી જાઓ તો પછી શું કરો મને કહો. જોઈ માટે વેપાર ધંધા જીવનમાં જે કાંઈ તમે કરો છો એ તમારે રમવું જ પડે. હિંમત હારી જાઓ એ ચાલે જ નહીં, ઊભા રહ્યો એ ચાલે જ નહીં, મેદાન મૂકીને ભાગી જાઓ એ હાલે નહીં. આપણે ઠેઠ અક્ષરધામ જવાનું છે. અક્ષરધામની શીડીમાં ક્યાં પૂગવાનું છે? તો એવરેસ્ટ શિખર જેને સર કરવું હોય એ થાકી જાય ને બેસી જાય એમ સર થાય એવરેસ્ટ શિખર. હવે એવરેસ્ટ શિખર હિમાલયનું છેલ્લું બરફવાળું, ત્યાંય માણસ જઈ આવે છે. બોલો, મોતની સામે લડીને. અને જ્યારે એની તાળીઓ પાડો ત્યારે એમ કહે છે કે અમે કાંઈ તમારી તાળીઓ હારીએ ને આ નહોતા છેડ્યા તાળીઓ માટે, કેમ જ્યારે મરી જાય તમારી તાળી શું કામની, એમ કરો બધા ભેગા થઈને. તો તમે ત્યાં ચડ્યા હતા શું કામ? તો કે અમે અહીં ચડ્યા એવું માન લેવા મોતને માર્ગે અમે નહોતા ગયા, અમારો આગવો શોખ હતો એટલે ચડ્યા હતા. શું કીધું? બસ, તમે હારા કહો યા મોળા કહો, અમે સફળ થઈએ યા નિષ્ફળ થઈએ, અમારું એક સપનું હતું, અમારો એક સંકલ્પ હતો કે એવરેસ્ટ શિખર ઉપર જાવું, આપણે ભગવાન સ્વામિનારાયણને પામવું. જગત હારા કે યા મોળા કે, જીવીએ યા તો મરી જઈએ, પણ ભગવાન મેળવવા. આવો કોક ધ્યેય હોય જેને આગવો ધ્યેય કહેવાય, એ ધ્યેય સાથે આપણે સંબંધ હોય, આપણે અને આપણો ધ્યેય એ બે એક થઈ જાય, બસ દુનિયા ન દેખાય. ભગવાન અર્જુનજીનો દાખલો દે છે કે અર્જુનજીને દ્રોણાચાર્યે કીધું કે અર્જુન, પક્ષી દેખાય છે ઘા, તો બીજું કાંઈ દેખાય છે? તો ના, હવે પક્ષીની આંખ આમ સુરત બાંધો. તો કે હવે? તો કે હા ગુરુદેવ, આંખ દેખાય છે. તો કે હવે? તો કે હવે પક્ષી દેખાતું નથી. તો કે છોડ બાણ. ત્યારે પક્ષીની આંખ વીંધી. આને કહેવાય ધ્યેય સાથે વ્યક્તિ એકાકાર થઈ ગયો અને બીજી દુનિયા દેખાય નહીં. ત્યારે ધ્યેયની સિદ્ધિ થાય છે. ડાફોળિયા માર્યા કરે શાયરી કર, એનાથી કાંઈ ન થાય, કોઈ વાત સિદ્ધ ન થાય. સિદ્ધિ જે જે લોકોને મળી છે તે એમનામ નહીં મળી, કલાકોની એની સાધના છે ત્યારે સિદ્ધિ મળી છે. મને ને તમને બધાને સફળ વ્યક્તિ દેખાય છે, એની સફળતા એના કાર્યો દેખાય છે, પણ એને એ સિદ્ધિ હાંસલ કરી એની પાછળ કેટલી સાધના કરી, કેટલા કલાકો આપ્યા, કેટલા વિચારો કર્યા, એની એક કે ભાન કે બુદ્ધિ કે કલ્પના કરવા સુધી શક્તિ નથી. બોલો,
એ કાંઈ શક્તિ નથી. હું તમને એક પ્રશ્ન પૂછું, આકાશમાં ઉડતું પ્લેન તમે હું જોઈ શકીએ છીએ કે નહીં? બરાબર છે, બલૂન નીકળ્યું, બલૂન નીકળ્યું, બસ બલૂન જોઈ શકીએ છીએ. પછી કોઈ દી એવો વિચાર આવતો નથી કે માણસે આ પ્લેન કઈ રીતે ઉડાડ્યો, જેણે આ પ્લેન બનાવ્યો એને આવો વિચાર ક્યાંથી આવ્યો, અને આ પ્લેન બનાવવામાં કેટલો સમય લાગ્યો, કેટલા સાધન જોયા, કેટલો આમાં હું એણે કર્યું, આવો આપણને કોઈ દી વિચાર આવે? બસ બલૂન ઉડ્યું. માલિક બેસીએ છીએ તોય વિચાર આવતો નથી, કેમ? જે આપણને વિચારની ખૂબ આળસ છે. એક સંત કહેતા હતા કે એક સામાન્ય માણસ પ્લેન નીકળે એટલે એમ કે બલૂન નીકળ્યું, બસ આટલું જ, પછી કોઈ વિચાર એને ન આવે. ખેતરમાં દાડિયા કામ કરતા હોય ને, 12 વાગે પ્લેન નીકળે એટલે એને છૂટા થવાનું હોય, એ પ્લેન એની ઘડિયાળ અવાજ આવવાનું ઘું એટલે મૂકી દે બધા આવડે તાતડા પાવડા, હાલો ટાઈમ થઈ ગયો, કેમ બલૂન આવ્યું. એને બલૂનનો મિનિંગ જ આટલો. ત્યારે એક માણસ એટલું વિચારી શકે કે આ પ્લેન ઉડાડે એ કેવો હશે, પાયલોટનો વિચાર આવે. પછી એ વિચાર આવે કે આ પ્લેન બનાવ્યું એ કેવો હશે, પ્લેન બનાવ્યું એ માણસ કેટલા બુદ્ધિશાળી છે. અને પછી આગળ વિચારે તો એમ વિચાર આવે કે જેનામાં પ્લેન બનાવવાની શક્તિ મૂકી એ પરમેશ્વર કેવા હશે, એ વિચાર આગળ છે. માટે યુવાનોને આજ મારે ખાસ એટલું જ કહેવું છે કે તમે બધાએ જે કાર્ય કરો એ ખૂબ વિચારીને કરવાની ટેવ પાડો. અને હું જે કહી રહ્યો છું એ મારા ઘરનું નથી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં મને તમને આજ્ઞા કરીને ગયા છે કે દરેક કામ ખૂબ વિચારીને કરજો. અને જ્યારે જ્યારે જે કામ તમે વિચારીને કર્યું હશે એ કામમાં તમે અટવાણા નહીં હો, એમાં તમે સફળ થયા હશો. અને જ્યારે જ્યારે તમે કોઈ પણ કામ વગર વિચારે ઉતાળે ફોર્મમાં ને ફોર્મમાં અથવા કોકની ચડાવણીમાં અથવા તો કાંઈક મોટો લાટો મળી જશે એવા લોભમાં વગર વિચારે કૂદી પડ્યા હશો, ત્યાં હારી પેટ પસ્તાણા હશો, ત્યાં અટવાઈ ગયા હશો. માટે આજથી તમને બધાને નિયમ છે કે પૂરેપૂરું વિચાર્યા વગર ઈંટ મૂકવાની નહીં, પહેલી ઈંટ પરફેક્ટ સીધી મૂકાવી જોઈએ, પછી ઠેઠ સુધી જોવાનું નહીં. એમ જીવનમાં સુખી થવું હોય તો વાલા ભક્તો ચોકસાઈ સાથે જીવન જીવો, આ લોકમાં સુખી રહેશો તો પરલોકને પામશો. અહીંયા તમારું કોઈ વાતનું ઠેકાણું નહીં હોય, આડે આડે થતા હશો તો કેવી રીતે તમે માની લીધું કે અક્ષરધામ સફળ થઈ જાય? હવે ગામ સફળ ન થયું, ધામું સફળ થાય, ઠીક છે? આપણી કસોટી માટે ભગવાન ક્યારેક આપણને દુઃખ દેતા હોય, નિષ્ફળ કરતા હોય, ને આપણા હૃદયમાં રહીને આપણે હામું જોતા હોય કે આને મારો વિશ્વાસ કેટલો છે, મારામાં પ્રેમ કેટલો છે, એવી કસોટીની વાત હું બાદ કરું છું. પણ હવે ભોવાય ભૂલ આપણી અને હેરાન થતા હોય ને પાછા એમ કે ભગવાન મારી કસોટી લે, હેઠો બે એ નવરાને જ ભગવાન તારા જેવામાં હાથ ઘાલે. કસોટી લેવા જેવા બીજા ઘણાય હારા છે, ભગવાન ન્યા સમય ફાળવે તને ન ફાળવે, હાંજ પડે હો વાર બાફેશ અને ભગવાન તારી કસોટી લે. પણ માણસને શું છે, પોતાને માથે વાંક ન આવે એવું ગમે એ ઊંતળું ગોતી કાઢવું, બસ આમાં બીજું કાંઈ નથી, ભગવાન મારી કસોટી લે. અને ઘણી વખત તો અમે તમને કહીએ, અમારે પણ ઘણી વખત તમે ભાંગી પડ્યા હોશો ને ત્યારે એવી સલાહ દેવી પડે છે, મૂંઝાશો નહીં, આ તો ભગવાન તમારી કસોટી લેશે. પછી વારે વારે અમે એમ કે કોડા બાઇપ બાઇપ કરે છે ને આમ કરે છે ને તેમ કરે તો હાવ ભાંગી જાઓ, પછી કહેવું પડે ભગવાન તારી કસોટી લેશે, આમાંથી ભગવાન તને બહુ અધ્ધલ લેશે ને તને બહુ ફાયદો થશે, મૂંઝાશ નહીં તમ તો ધબધબાય. પણ હવે સરખું વિચારીને કરજો પાછો. એમ કરીને જીવને બળ આપીને ઊભા કરવા પડતા હોય છે. પરંતુ વાલા ભક્તો એટલું સમજી રાખવું કે આ ભૂલનું ફળ ભોગવીએ છીએ, આ કોઈ પણ પ્રકારની ભૂલ નથી ને દુઃખ આવ્યું છે તો આ ભગવાન કાંઈક કસોટી લે છે, આ સમજવું જોઈએ, આ બધું જુદું પાડવું જોઈએ. તો આપણે દંડ ભોગવીએ છીએ, આ પ્રાયચિત કરીએ છીએ, આ કસોટીથી પસાર થઈ રહ્યા છીએ એની આપણને ખબર પડે અને સમજીને આપણે આગળ વધાય અને છેલ્લે અંતે ભગવાનને પણ પમાય. વાલા યુવકો, આ 12મી શિબિરમાં અમારાથી જે કાંઈ આ થયું એ તમને કહ્યું, બધા રાજી રહેજો,
ખૂબ આનંદમાં રહેજો, સમય ઉત્સવમાં આવતા રહેજો, હંપીને રહેજો, સહન શક્તિથી જીવન જીવજો એવી ભલામણ સાથે બધાને જય સ્વામિનારાયણ.